નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ગુજરાત પાક્ષિકનો 16 ઓગસ્ટ 2020 જે અંક છે એ થોડો મોટો અને દળદાર હોવાને કારણે બે પાર્ટમાં વિડીયો લાવવામાં આવ્યો છે. આ પાર્ટની અંદર આપણે જે આવનારી પોલીસ ખાતાની પરીક્ષાઓ છે, જેમ કે કોન્સ્ટેબલ અને બીજી છે પીઆઈની પરીક્ષા, એએસઆઈ, પીએસઆઈ, તો એ પરીક્ષાઓ માટે મહત્વના એવા પ્રશ્નો કે ગુજરાત રાજ્યના પ્રથમ પોલીસ મેન્યુઅલની રચના, ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી, તો આવા પ્રશ્નો મહત્વના બની રહે છે. આ ઉપરાંત ક્લાસ 3ની પરીક્ષાઓ માટે પણ એ મહત્વના એવા પ્રશ્નો, એનઆરએલએમ અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકનું નામ, તો આવા પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ નોટિફિકેશન એનેબલ કરી દો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. પ્રથમ પ્રશ્ન છે આપણો આ વિડીયોનો કે રાજકોટમાં નિર્માણ પામેલા વિશ્વા સાંસ્કૃતિક વનનું નામ જણાવો. તો નામ છે એમનું રામવન. હવે શા માટે આ નામ આપવામાં આવ્યું છે? તો પાર્ટ 1ની અંદર પણ આપણે જોયેલું કે જે રામ મંદિરનો શિલાન્યાસ થયો અયોધ્યા ખાતે, એ શિલાન્યાસને યાદ રાખવા માટે ગુજરાત પોસ્ટલ વિભાગ દ્વારા રામાયણનો જે ચિત્ર આલ્બમ તૈયાર કરવામાં આવ્યો છે, તો એવી જ કંઈક ઘટનાને કારણે અહીં પણ રાજકોટની અંદર જે શિલાન્યાસ છે એની ઇતિહાસમાં શ્રુતિ સચવાઈ રહે એ માટેથી 20મું જે સાંસ્કૃતિક વન છે એ 20મા સાંસ્કૃતિક વનને રામવન એવું નામ આપવામાં આવેલું છે. મિત્રો, અહીં તમારે 19મું સાંસ્કૃતિક વન કયું એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. હવે જે આ વન છે એ વનોની પરંપરા, આપણા જે વન મહોત્સવ હોય છે, તો વન મહોત્સવ સમયે એ વન ડિક્લેર કરવામાં આવતું હોય છે. રાજ્ય કક્ષાનો જે 71મો વન મહોત્સવ હતો, જેનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ થયો, તો એ 71મા વન મહોત્સવના એક ભાગ રૂપે આ વનનું નિર્માણ કરવામાં આવેલું, જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આજી ડેમ છે ત્યાં 157 એકર વિસ્તારમાં આ વનનું નિર્માણ કરવામાં આવેલું છે. મિત્રો, અહીં બીજી સ્લાઇડની અંદર થોડા અક્ષર તમને નાના દેખાતા હશે, પરંતુ જે પીડીએફ ફાઇલ છે એ નીચે અવેલેબલ છે, તો એ પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી અને એમાં વાંચી શકો છો કે 1 થી 18 જે આપણા વન છે એના નામ, કયો વન મહોત્સવ અને કઈ જગ્યાએ એ બનાવેલું છે, તો એ દરેકે દરેક બાબતોને અહીં તમને માહિતી આપેલી છે. તો ખાસ તમારે યાદ શું રાખવાનું છે? તો કે વન યાદ રાખવાનું છે, કયા જિલ્લામાં છે અને કયો સ્થળ છે, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. એમનો વિસ્તાર કે એમની તારીખ એ પૂછાતી નથી. હા, રેરલી ક્યારેક વન મહોત્સવ કયો હતો એ પૂછાતો હોય છે. એ પછી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરે રોપાના વિતરણની સાથે પર્યાવરણ જાળવણીના સંદેશા પ્રસરાવતા કયા બે વાહનોનો મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો? તેવા બે વાહનો જે છે એને નામ આપેલું છે, ગો ગ્રીન રથ અને સંજીવની રથ. આ બંને રથ જે છે એમના દ્વારા રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટ મહાનગરની અંદર ઘરે ઘરે રોપાનું વિતરણ, જેમાં તુલસીના રોપા અને અન્ય નાનકડા છોડના રોપાઓનું વિતરણ કરવામાં આવેલું. આ ઉપરાંત ગુજરાત રાજ્યનો જે વન વિસ્તાર છે એમાં રાજ્યના વન બહારનો વિસ્તાર એટલે કે જંગલ સિવાયનો જે વિસ્તાર છે એમાં 34 કરોડ વૃક્ષો છે અને 13 વર્ષમાં 37% વધારો થયેલો છે. એ પછી પ્રશ્ન છે, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? તો પંકજભાઈ દેસાઈ એ મુખ્ય દંડક છે. એનઆરએલએમ એનું ફૂલ ફોર્મ શું છે? તો કે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, જે ગ્રામીણ લાઇવલીહુડ મિશન તરીકે પણ પ્રખ્યાત છે. ભારત સરકાર અને રાજ્ય સરકારની સંયુક્ત યોજના એનઆરએલએમ એ હાલ અમલમાં છે, તો આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય કક્ષાએ ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે? તો એના માટેથી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની જીએલપીસી એને કાર્યરત કરવામાં આવી છે. અને આ જીએલપીસીનું નામ કાર્ય શું છે? તો મિત્રો, જે જીએલપીસી છે એ જીએલપીસી પોતે જે SHG એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એ સેલ્ફ હેલ્પ ગ્રુપોને કન્ડક્ટ કરે છે. આ ઉપરાંત સેલ્ફ હેલ્પ ગ્રુપો જે છે, સખી મંડળો, એ ગુજરાતની અંદર 2.5 લાખની સંખ્યામાં છે અને એમની અંદર 10 મહિલા સભ્યો હોય છે. કેટલા સભ્યો હોય છે? 10 મહિલા સભ્યો આવેલા હોય છે. એનઆરએલએમ યોજના અંતર્ગત મહિલાઓના સશક્તિકરણ અને આજીવિકાની પ્રવૃત્તિઓ માટે ગ્રામીણ કક્ષાએ કેટલા સ્તરીય માળખાની રચના કરવામાં આવી છે? તો એ 3 સ્તરીય માળખું છે,
જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એ સેલ્ફ હેલ્પ ગ્રુપની વાત કરીએ આપણે તો એમની અંદર હમણાં જ આપણે જોયું કે 10 મહિલા સભ્યો હોય છે. હવે આજે 10 મહિલા સભ્યો છે એ 10 મહિલા સભ્યો ધરાવતું સેલ્ફ હેલ્પ ગ્રુપ એવા 7-8 ગામો એમની વચ્ચે એક ક્લસ્ટર કોઓર્ડિનેટર હોય છે જેમની કુલ સંખ્યા 1233 એ મંજૂર થયેલી છે જેમાંથી 800 જેટલા કોઓર્ડિનેટરોની સેવા હાલમાં લેવામાં આવી રહી છે. એટલે કે ટૂંક સમયમાં આમની પણ ભરતી આવે તો મિત્રો નવાઈ નહીં. હવે જે ત્રિસ્તર છે એમાં પ્રથમ સ્તરની અંદર આપણે જોયું કે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એ પછી આવે છે વીજી એટલે કે વિલેજ ઓર્ગેનાઇઝેશન વીઓ, સોરી મિત્રો વીજી નહીં પરંતુ વીઓ વિલેજ ઓર્ગેનાઇઝેશન. તો જે ઓછામાં ઓછા 5-10 એસએચજી ગ્રુપ છે એમના માટે એક ગ્રામ સંગઠન એટલે કે વિલેજ ઓર્ગેનાઇઝેશનની રચના કરવામાં આવે છે અને રાજ્યમાં આવા 5164 વીઓ કાર્યરત છે. આ વીઓની ઉપર CLF એટલે કે ક્લસ્ટર લેવલ ફેડરેશનની રચના હોય છે જે ઓછામાં ઓછા 10-20 વીઓ એના ઉપર નિયંત્રણ અને સુપરવિઝનની કામગીરી કરે છે. તો આવા 126 ક્લસ્ટરો એ રાજ્યમાં કાર્યરત છે અને તે ત્રિસ્તરીય રચના જે છે એ SHG, VO અને CLF આ પ્રકારે કાર્ય કરે છે અને એમનો ઉદ્દેશ શું છે તો કે મહિલાઓનું સશક્તિકરણ અને આજીવિકાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. એ પછી ભાડભૂત યોજના કઈ નદી પર સાકાર થશે તો ભાડભૂત યોજના જે છે એ નર્મદા નદી પર સાકાર થશે. અહીં તમે જોઈ શકો છો કે જે બહુ ચર્ચિત એવી કલ્પસર યોજના જે છે તો એ જે કલ્પસર યોજના છે એનો જે એક ભાગ છે આ ભાડભૂત બેરેજ યોજના. નર્મદા નદી પર ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે આ બેરેજ બનાવી અને એમાંથી જે કેનાલ છે નર્મદા ડાયવર્ઝન કેનાલ જે લાલ કલરે તમે અહીં જોઈ શકો છો એ કેનાલને જે કલ્પસર ગુજરાતના ખંભાતના અખાતમાં જે ડેમ બનવાનો છે બંધ બનવાનો છે તો એમની અંદર આ મીઠું પાણી ઠાલવવામાં આવશે. ઉપરાંત સૌરાષ્ટ્રની અને ઉત્તર ગુજરાતની તથા મધ્ય ગુજરાતની જે કેટલીક નદીઓ છે એ નદીઓના પાણી પણ એમની અંદર ઠાલવવામાં આવશે જેથી આ જે સરોવર તૈયાર થનારું છે કલ્પસર સરોવર એમનું પાણી કેવું બનશે મીઠું બનશે. તો એનો ફાયદો શું થશે તો કે એક તો મીઠા પાણીનો સંગ્રહ વધશે, બીજું કે રાજ્યની અંદર જે જળ સંકટ ઉનાળામાં સર્જાતું હોય છે એનો ઉકેલ આવશે, ત્યારબાદ જે ભરતી ઓટ વગેરેની ઉર્જા છે એના દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે અને જે ડેમ છે ડેમ ઉપરથી 6-lane રસ્તો બનવાને કારણે જે ફરીને જવામાં ટાઈમ અને પેટ્રોલ ડીઝલ જે ઇંધણની ખપત થાય છે એમાં ઘણો બધો સુધારો થશે ડાઉન થશે. તો આ એક યોજના ખાસ તમારે યાદ રાખવાની છે કે ભાડભૂત યોજના ક્યાં આવેલી છે તો નર્મદા નદી પર આવેલી છે. કયા વર્ષમાં ગુજરાત રાજ્યના પ્રથમ પોલીસ મેન્યુઅલની રચના થઈ હતી તો 1975માં એ રચના થઈ હતી. એ પછી તાજેતરમાં એટલે કે ગયા મહિનામાં જ જે નવું પોલીસ મેન્યુઅલ છે એ તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર સાયબર સિક્યોરિટી વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે જેથી પોલીસ ખાતામાં જે કર્મચારીઓ છે એમને કાર્યવાહી સ્વરૂપે અથવા તો કાર્યવાહીમાં કોઈ અડચણ ના થાય. હવે આ પ્રકારનું પોલીસ મેન્યુઅલ તૈયાર કરનાર ગુજરાત રાજ્ય એ બીજું રાજ્ય છે. તો પ્રથમ રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ છે. કયું છે? આંધ્રપ્રદેશ. આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 ઓગસ્ટના રોજ આ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના કયા યાત્રાધામનો ભારત સરકાર દ્વારા પ્રસાદ યોજનામાં સમાવેશ કરાયો છે? તો જે અંબાજી યાત્રાધામ છે એમનો સમાવેશ પ્રસાદ યોજના અંતર્ગત કરવામાં આવેલો છે. આ પ્રસાદનું પૂરું નામ શું છે તો એ તમે અહીં જોઈ શકો છો કે પિલગ્રીમેજ રિજુવિનાઇઝેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ. આ યાદ તમારે ખાસ રાખવાનું છે પ્રસાદનું ફૂલ ફોર્મ. હવે આપણું જે અંબાજી છે એમને જે યાત્રીઓની સુવિધા વગેરે છે એ બાબતે ISO 9001 સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયેલું છે. આ ઉપરાંત ગુજરાતના જ અન્ય કેટલાક તીર્થ સ્થાનો જેમાં સોમનાથ અને દ્વારકા એમનો પણ પ્રસાદ યોજનામાં સમાવેશ થયેલો છે. તો ગુજરાતમાં પ્રસાદ યોજનામાં સમાવેશ થયા હોય એવા કેટલા સ્થળો છે તો કે 3 છે. કયા કયા? સોમનાથ, દ્વારકા અને અંબાજી. એ પછી રાજ્યમાં ડિફેન્સ ક્ષેત્રે ઇનોવેશન માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી શિક્ષણ વિભાગના ઉપક્રમે કયા વિષય પર વેબિનાર યોજાયો હતો? જે વેબસાઇટ ઉપર સેમિનાર યોજાય છે તેને વેબિનાર તરીકે ઓળખવામાં આવે છે. તો એનું નામ હતું માઇન્ડ ટુ માર્કેટ ડિફેન્સ ઇનોવેશન ચેલેન્જ. હવે આ જે વેબિનાર છે
એ વેબિનાર અંતર્ગત આપણી જે આર્મી એની જે ત્રણેય પાંખો છે એ ત્રણેય પાંખો માટે તથા આંતરિક સુરક્ષા માટે જે ડિફેન્સના સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તો એમની અંદર કેવી રીતે ઇનહેન્સ થઈ શકે અથવા તો નવા સાધનોની શોધખોળ માટે ગુજરાત હેકાથોન નામની સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે. તો એમના જ એક ભાગરૂપે માઇન્ડ ટુ માર્કેટ ડિફેન્સ ઇનોવેશન ચેલેન્જ નામનો વેબિનારનું આયોજન થયેલું. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી ક્યાં આવેલી છે? તો ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી જે છે એ ગાંધીનગર ખાતે આવેલી છે. હવે આ કચેરી શું કરશે? તો કે પોલીસ જે છે પોલીસને આરોપીઓને પકડવા માટે જે પુરાવાઓ એકત્રીકરણ કરવાના હોય છે તેમાં મદદ કરવી, ઇન્વેસ્ટિગેશન તથા કોર્ટની જે ન્યાયિક કામગીરી છે તેમાં વધુ ઝડપ થાય અને ડિલિવરી ઓફ જસ્ટિસ સિસ્ટમ ઝડપી બને તથા ગુનેગારોને ઝડપથી સજા થાય એવા ઉમદા હેતુ માટે એમની રચના કરવામાં આવી છે. અને આ જે સંસ્થા છે એ પ્રોસિક્યુશન સંબંધી તમામ કામગીરીઓ જેવી કે ચાર્જશીટની કામગીરી, એના ઉપર દેખરેખ નિયંત્રણ રાખવું, આ ઉપરાંત એ કોના અંતર્ગત કાર્ય કરશે? તો કે કાયદા વિભાગનો વહીવટી નિયંત્રણ હેઠળ ખાતાના વડા તરીકે કાર્યરત રહેશે. તો એ બાબત પણ તમારે ખાસ યાદ રાખવાની છે કે કાયદા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ખાતાના વડા તરીકે કાર્યરત રહેશે. હવે કેટલાક જે ફેક્ચ્યુઅલ ડેટા છે મિત્રો એના ઉપર આપણે ખાસ ચર્ચા કરીએ તો એ આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વના બની રહે છે કે ભારત દેશનો જીએસડીપી એમાં કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રના 19.5% હિસ્સો છે, એની સામે ગુજરાત 20.4% હિસ્સો ધરાવે છે. આ કૃષિ ક્ષેત્રનો હિસ્સો છે. ઉત્પાદન ક્ષેત્રે ભારતના 27% છે, જેમાં ગુજરાતનું 43.9% હિસ્સો છે. સેવા ક્ષેત્રમાં 35.7% હિસ્સો ગુજરાત ધરાવે છે. ગુજરાતનો સરેરાશ જીએસડીપી કેટલો છે? તો એ 10.1% છે. પશ્ચિમ બંગાળમાં 5.37 છે, કેરળમાં 6.7 છે, પંજાબમાં 5.88 અને રાજસ્થાનમાં 6.46 છે. તો ગુજરાત એ બે આંકડાનો વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય છે. ભારતની વસ્તીના પ્રમાણમાં ગુજરાતની વસ્તી કેટલી છે? તો કે 5% અને જીડીપી કેટલો છે? તો 7.7%. 2011માં ગુજરાતની માથાદીઠ આવક કેટલી હતી? 77,485 હતી, જે હાલની એટલે કે 2020માં 1,74,652 કરતા પણ વધારે છે. એટલે નિયર અબાઉટ 1,00,000 નો એમાં વધારો જોવા મળે છે. આ ઉપરાંત છેલ્લા 4 વર્ષમાં જે ગુજરાતમાં વિકાસ થયો છે એની બાબતોની જાણકારી લઈએ તો કૃષિ ક્ષેત્રે 4 વર્ષ પહેલા જે કૃષિનો વિકાસ દર છે એ 1,142.4 હતો, જે 2,377 થયો છે. સેવા ક્ષેત્રે 2,225 વિકાસ દરની સામે 4,169 થયો છે. ઉત્પાદન ક્ષેત્રે 1,847.7 સામે 5,124 થયો છે. આમ ઓવરઓલ જે જીએસડીપી છે એ 4 વર્ષ પહેલાં 5,215.2 હતો, એની સામે હાલનો જીએસડીપી 11,671ના આંકડા ઉપર પહોંચી ચૂક્યો છે. આ ઉપરાંત કેટલીક જે પોલિસીઓ છે મહત્વની ગુજરાત રાજ્યમાં એ અહીં તમને દર્શાવી છે. એમાં ખાસ કરીને તમારે જે યાદ રાખવાની છે એવી એક છે બાયોટેકનોલોજી પોલિસી, સૌર ઉર્જા પોલિસી, આરોગ્ય નીતિ પોલિસી, એ પછી આવશે પવન ઉર્જા પોલિસી અને ઔદ્યોગિક નીતિ જે હમણાં આપણે પાર્ટ 1ની અંદર પણ ડિસ્કસ કરી ગયા અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે હમણાં જાહેર કરવામાં આવી છે. તો આવી અમુક જે પોલિસીઓ છે, હા પ્રવાસન પોલિસી પણ ખાસ એકવાર નજર મારી લેવી, કારણ કે જે રીતે આપણા તીર્થધામોનો વિકાસ થઈ રહ્યો છે અને જે સર્કિટો અમલમાં આવી રહી છે તો એ પણ પૂછાઈ શકે. વિવિધ ક્ષેત્રની જે નિકાસ છે એની વાત કરીએ તો રાષ્ટ્રની જે પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસ છે એમાં 39% સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે, એટલે કે પ્રથમ સ્થાન ધરાવે છે. 100%માંથી 39% એકલા પેટ્રોલિયમ પ્રોડક્ટ એ ગુજરાતમાંથી નિકાસ થાય છે. ઓર્ગેનિક કેમિકલમાં 53% સાથે આગળ છે. પ્લાસ્ટિક રો મટીરિયલમાં 63% સાથે નંબર 1 છે. કૃષિ રસાયણોમાં 64% સાથે નંબર 1 છે. અને રાષ્ટ્રની કુલ ડાય નિકાસ જે અલગ અલગ ડાય વગેરેનું પ્રોડક્શન છે એમાં 73% માત્ર ગુજરાતમાંથી નિકાસ થાય છે. કેમિકલ ઉત્પાદન બાબતે પણ ગુજરાત રાજ્ય અવ્વલ છે. કુલ સોડા એસ જે છે એ 91% સોડા એસ એકલા ગુજરાતમાં ઉત્પન્ન થાય છે. 58% જેટલું પોલિમર ગુજરાતમાં પેદા થાય છે. 51% એસેટિક એસિડ એનું ઉત્પાદન થાય છે. અને રાષ્ટ્રના કુલ ઉત્પાદન પૈકી 50% ઇથેનોલ એકલા ગુજરાતમાં પેદા થાય છે. અને રાષ્ટ્રનું જે કુલ કોસ્ટિક સોડા છે
એમની અંદર 42% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. એટલે મિત્રો, જો સોડા એસ પૂછાય તો 91% છે અને કોસ્ટિક સોડા પૂછાય તો 42% છે. એટલે આ બાબતે કન્ફ્યુઝ નહીં થતા. કૃષિ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સાની વાત કરીએ તો એરંડાનું જે ઉત્પાદન છે દેશની અંદર, એમાં 85% એરંડા એકલા ગુજરાતમાં પાકે છે, 56% જીરું ગુજરાત પૂરું પાડે છે, મગફળી ઉત્પાદનમાં 43% હિસ્સો, કપાસના ઉત્પાદનમાં 31%, પપૈયાના ઉત્પાદનમાં 21%, અને ગુજરાતનો જે કૃષિ વિકાસ દર છે એ કેટલો છે તો કે 10% જેટલો છે, જ્યારે અહીં કેટલાક રાજ્યોના આંકડા જે દર્શાવ્યા છે એ સિંગલ અંકમાં છે. એ પછી ઉર્જા ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે, જેમાં 24/7 થ્રી ફેઝ વીજ પુરવઠો ગ્રામ્ય વિસ્તારોમાં પૂરો પાડવામાં આવે છે. કૃષિ માટે અલગ ફીડરોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે 8 કલાક સુધી થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડે છે. ગુજરાત રાજ્યની જે વીજ ઉત્પાદન ક્ષમતા છે તેમાં 312% વધારો થયો છે, અને ભારતની જે કુલ પુનઃપ્રાપ્ય ઉર્જા છે તેમાં ગુજરાત 12% હિસ્સો ધરાવે છે. પીએનજી જોડાણો, એટલે કે જે પાઇપ્ડ નેચરલ ગેસ, જે ખાસ કરીને આપણે ગુજરાત ગેસ તરીકે ઓળખીએ છીએ, તો એમાં 45% હિસ્સા સાથે ગુજરાત અગ્રસ્થાને રહેલું છે. એ પછી ગુજરાતની અંદર કેટલાક મેગા પ્રોજેક્ટ પણ કાર્યરત છે, એમની ચર્ચા કરીએ તો છેલ્લા 4 વર્ષમાં 12 લાખથી વધારે યુવક યુવતીઓને 5650 જેટલા રોજગાર ભરતી મેળા, એના દ્વારા રોજગારી આપવામાં આવી છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના દ્વારા 72,000થી વધારે યુવાનોને ઔદ્યોગિક ઉત્પાદન સાથે જોડવામાં આવ્યા છે. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા રોજગારી નિર્માણ કરવામાં ગુજરાત 81% હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે. એ પછી 1500 કિલોમીટરનો DFC, જેમાંથી 38% ગુજરાતમાંથી પસાર થાય છે. મિત્રો, DFC એટલે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, જેને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અથવા તો દિલ્હી મુંબઈ ફ્રેટ કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં 553 જેટલા કિલોમીટર ગુજરાતમાંથી પસાર થાય છે. અને એમની વાત કરીએ તો શરૂઆત ક્યાંથી થઈ છે તો કે દાદરી NRC ખાતે, NCR ખાતેથી એની શરૂઆત થઈ છે, નેશનલ કેપિટલ રિજિયન. અને પૂરો ક્યાં થાય છે તો કે જવાહરલાલ નહેરુ પોર્ટ મુંબઈ ખાતે એ પૂરો થાય છે. તો ટોટલ 1499 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ DFC છે, જેમાં 150 કિલોમીટરના વિસ્તારમાં બંને બાજુ હાઈ ઇમ્પેક્ટ ઔદ્યોગિક વિસ્તારોનું નિર્માણ કરવામાં આવશે, જેથી સરળતાથી ઔદ્યોગિક ઉત્પાદનો એને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચાડી શકાય. આ ઉપરાંત સુરતમાં ડાયમંડ બોર્સ એ વિશ્વની સૌથી મોટી ઓફિસ ઇમારતોમાંની એક છે, જે તમામ હીરા વેપાર પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર બની રહેશે. રાજ્યના જે 6 શહેરો છે એને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવશે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં BRTSની સવલતો ઊભી કરવામાં આવી છે. મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કયા જિલ્લામાં BRTS પ્રોજેક્ટ નથી, તો ત્યાં વડોદરા જવાબ આવતો હતો. તો અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અમદાવાદ, સુરત અને રાજકોટમાં BRTSની સવલતો પૂરે 100% કાર્યક્ષમ છે. 24 અબજ રૂપિયાની કિંમતે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ અમલમાં મૂકવામાં આવ્યો છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ પરિવહન જે છે એ પણ કાર્યરત છે. શહેરી આવાસ ક્ષેત્રે સબસિડીનું વિતરણ કરવામાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી એ નયા ભારતના સ્વપ્નને સાકાર કરી રહ્યું છે, અને માંડલ, બેચરાજી તથા ધોલેરા એને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવેલા છે. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂરો કરીએ છીએ, અને જે અંક છે એ ગુજરાત પાક્ષિકનો અંક તમને ગુજરાત ઇન્ફોર્મેશનની વેબસાઇટ ઉપરથી પણ મળી રહેશે, અને જે વિડીયો છે એમની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી પ્રાપ્ત થઈ જશે.